जब भी अरब सागर या बंगाल की खाड़ी में कोई भी बड़ा सतह का सिस्टम आता है तो हवाएं जो हैं वो घड़ी की उल्टी दिशा में उत्तरी गोलार्ध में घूमती हैं। ગુજરાતે ચોમાસા માટે જોવી પડશે રાહ, ચોમાસુ બેસવામાં થશે વિલંબ, ચોમાસાની રાહ વાવાઝોડું વિલન, શું ચોમાસાની શરૂઆત નબળી થશે? જી હા, ચોમાસાની આતુરતાથી રાહ જોતા લોકોએ વધુ રાહ જોવી પડશે। કેટલી રાહ જોવી પડશે અને ક્યારે ગુજરાતમાં ચોમાસુ આવશે તેની વિગતે વાત કરીશું, પરંતુ એ પહેલા જાણો કે ભારતમાં ચોમાસુ આવે તેની શું છે શક્યતા। 8 જૂને કેરળમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થવાની શક્યતા છે। જો 8 જૂને કેરળમાં ચોમાસુ આગમન થશે તો 12 જૂને ગોવા પહોંચશે, 16 જૂને મુંબઈ, ત્યાંથી 21 જૂને દમણ, 26 જૂને વેરાવળ અને 30 જૂને દ્વારકા પહોંચશે। એટલે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતા હજુ 15 દિવસનો સમય લાગી શકે છે। ભારત અને ખાસ કરીને ગુજરાતમાં ચોમાસામાં વિલંબ માટે વાવાઝોડું વિલન બન્યું છે। અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમને પગલે ચોમાસુ લાવતા પવનોને અસર પહોંચી છે। ગુજરાતમાં ચોમાસુ મોડું પહોંચશે તેના પર નજર કરીએ તો અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ જવાબદાર। બની રહેલી સિસ્ટમના કારણે ચોમાસુ અટક્યું, સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા, ડિપ્રેશન બાદ વાવાઝોડામાં ફેરવાઈ શકે, વાવાઝોડું ફેંટાયા બાદ જ ચોમાસુ આગળ વધશે। देखिए अभी जो साइक्लोनिक सर्कुलेशन बना है ये लो प्रेशर एरिया बनेगा, उसके बाद डिप्रेशन बनेगा, डीप डिप्रेशन बनेगा, उसके बाद ये समुद्री तूफान बिपरजॉय बनेगा और ये तट के साथ साथ आगे चलेगा। तो इस समय क्या है कि जो दक्षिण पश्चिमी हवाएं हैं जो मानसून को लेकर आती है केरल पर और कर्नाटक पर, वो थोड़ी सी कमजोर हो गई है। इसके कारण जब ये वेदर सिस्टम थोड़ा सा ऊपर आ जाएगा 10 तारीख के आसपास, 12 तारीख के आसपास गुजरात के दक्षिण में आएगा, उसके बाद ये उत्तर पश्चिम दिशा में मुड़ जाएगा और ओमान की तरफ चला जाएगा। लेकिन जब ये 14-15 तारीख के आसपास जब ये काफी दूर चला जाएगा तब फिर मानसून की जो दक्षिण पश्चिमी हवाएं दोबारा सक्रिय हो जाएंगी। કેરળમાં ચોમાસુ બેસ્યાના 15 દિવસ બાદ ગુજરાતમાં વરસાદ આવી શકે છે। હાલ કેરળમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી બની જેથી ચોમાસુ લંબાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ તોફાનને પગલે વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો ડાંગ, તાપી અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ, વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તો રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે। जब भी अरब सागर या बंगाल की खाड़ी में कोई भी बड़ा वेदर सिस्टम आता है तो हवाएं जो हैं वो घड़ी की उल्टी दिशा में उत्तरी गोलार्ध में घूमती हैं और ये उसी वेदर सिस्टम के आसपास घूमती हैं, तो जो नॉर्मल फ्लो होता है हवाओं का वो डिस्टर्ब हो जाता है। समुद्र में बनती स्थिति ने लेने अलग अलग चर्चा चाली रही है। ECMWF प्रमाणे समुद्र में बनती सिस्टम 8 जूने मजबूत बनशे, GFS प्रमाणे 6 जून आसपास समुद्र में सिस्टम बनशे, 8 જૂન ની આસપાસ તે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાશે જેથી વાવાઝોડું આવવાની શક્યતા છે। ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 12 જૂને સમુદ્રમાં ડિપ્રેશન બનશે, જેના પગલે વાવાઝોડું આવે તો ચોમાસાની સિસ્ટમ વિખેરાઈ જશે। આવનારા દિવસો સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે, ત્યાં સુધી ચોમાસાની રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી। બ્યુરો રિપોર્ટ, ટીવી 9।